નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એ આપણે મનોવિજ્ઞાન વિષયની અંદર એ ધોરણ 12ના પાંચમા પાઠની અંદર એ મનોભારના ઉદ્ગમ સ્થાનો જે કહે છે એમના વિશે માહિતી મેળવી, કે જેમાં આઘાતજન્ય બનાવો છે, જીવનની તાજેતરની ઘટનાઓ છે અને રોજિંદી મુશ્કેલીઓ એ મનોભારને કઈ રીતે ઉત્પન્ન કરે છે એમના વિશે એ આપણે માહિતી લીધી. હવે પછીનો એ આજનો આપણો એ ટોપિક છે મનોભારની પ્રતિક્રિયાઓ. હવે મનોભાર છે એ કેવી પ્રતિક્રિયાઓનું સર્જન છે એ કરતી જોવા મળે છે, તો એની અંદર આપણને છે એ મુખ્યત્વે ચાર પ્રકારની પ્રતિક્રિયાઓ છે. મનોભાર અંતર્ગત એ મુખ્ય ચાર પ્રતિક્રિયા. આજે ચાર પ્રતિક્રિયાઓ છે એ અંતર્ગત પહેલી પ્રતિક્રિયા છે એ શારીરિક પ્રતિક્રિયા છે. શારીરિક પ્રતિક્રિયા. હવે શારીરિક પ્રતિક્રિયા છે એના સંદર્ભમાં આપણે જો જોઈએ તો વ્યક્તિ કે પ્રાણી એ જ્યારે કોઈ બાહ્ય ધમકી કોઈ પડકાર છે એ અનુભવે ત્યારે એને પહોંચી વળવા માટે એ તાત્કાલિક પ્રતિક્રિયા આપવા માટે વધારાના શક્તિની જરૂર છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ સ્વયં સંચાલિત ચેતાતંત્ર, સ્વયં સંચાલિત ચેતાતંત્ર એ છે એ ક્રિયાશીલ બને છે, એની એ વધારે એ ક્રિયાશીલતાની જરૂર પડે છે. હવે આપણે બધા ચેતાતંત્ર અને અનુકંપી પરાનુકંપી સ્વયં સંચાલિત અને આવા બધા પ્રકારો જે ચેતાતંત્રના છે એના વિશે 10મા ધોરણમાં 9મા ધોરણમાં એ બાયોલોજી વિભાગ જે છે એની અંદર માહિતી મેળવી છે. વિજ્ઞાનની અંદર તમે ક્યાંક માહિતી પ્રાપ્ત કરીને આવ્યા તો આ જે પરિસ્થિતિ છે એની અંદર એ 1920ની અંદર વોલ્ટર કેમન નામનો જે મનોવૈજ્ઞાનિક છે એની એ માનવીની જે પ્રક્રિયા છે આજે શારીરિક પ્રક્રિયા છે એનું વૈજ્ઞાનિક વર્ણન કરી અને આપણે વાત કરી કે ભાઈ પડકારો છે, કોઈ પ્રકારની એવી ધમકી છે, કોઈ ચેલેન્જ છે, એને પહોંચી વળવા માટે શરીરના જે કોષો છે એની અંદર એ સક્રિયતા છે એ જોવા મળે છે. એ શરીરના જે કોષો છે, ગ્રંથિઓ છે, રસસ્ત્રાવો છે એ સક્રિય થાય છે. સામાન્ય રીતે આપણે વિચારીએ કે માની લો કે આપણે ચાલીને કોઈ જગ્યાએ જઈએ છીએ તો આપણા પગ છે એમાં જે કોષોની ક્રિયાશીલતા છે એ મંદ છે, એટલી બધી શક્તિની જરૂર નહીં પડે. પણ એ જ તબક્કે આપણે પૂર જોશમાં પૂરપાટ ઝડપે દોડવાનું શરૂ કરશું તો આપણા સ્નાયુઓમાં ખેંચાણ થશે. સ્નાયુઓ છે એ તણાશે, એ લંબાશે. આ સ્નાયુઓમાં જે ખેંચાણ આવે છે એ આપણા શરીરના કોષો છે એની સક્રિયતા ક્રિયાશીલતા દર્શાવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ સક્રિય બને છે. બાહ્ય પડકારો સામે અંતઃસ્ત્રાવી ગ્રંથિ સક્રિય બને. હવે એની અંદર આપણને કીધું છે કેનને આજે પ્રતિક્રિયા કે ભાઈ બાહ્ય પડકારોને પહોંચી વળવા માટે શરીરમાં જે સક્રિયતા છે એના માટે લડો અથવા ભાગી છૂટો આ પ્રતિક્રિયાને જે દર્શાવી છે, આ પ્રતિક્રિયા એને રજૂ કરી. હવે એક સીધી વાત છે કે આપણે કોઈ ક્રિયા કરીએ છીએ, કોઈ પ્રતિક્રિયા, દાખલા તરીકે આપણે રસ્તા ઉપર ચાલીને જઈએ છીએ, આ સમય અચાનક એક વસ્તુ કૂતરું આપણે પાછળ પડે છે તો ચાલવાની ક્રિયા શેમાં પરિણમ છે? દોડવા. હવે જ્યારે દોડવાની ક્રિયા કરીએ છીએ ત્યારે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય થશે, રસસ્ત્રાવો છે એ ચડવાનું શરૂ થશે અને આપણે છે ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા આપણા શરીરના આંતરિક સ્ત્રોતો દ્વારા કરશું. જો આ લડવાની ક્રિયા નથી કરવી તો આપણે એ પરિસ્થિતિમાંથી ભાગી જવું જોઈએ. ઊભા રહીશું અને કૂતરાને કહેશું કે કવડું હોય તો કરડી જાય, ત્યાં આપણે ભાગી છૂટા છે, આપણે એ પરિસ્થિતિમાંથી છે. અહીંયા મનોભારનું પણ કંઈક એવું જ છે. તમે કોઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન મેળવવાનો પ્રયાસ કરો છો
परीक्षा ने अंदर कोई अघरो प्रश्न आयो हो तो अपने थोड़ो थोड़ो घणो आछो आछो याद छे काउ कई आवे એટલે આપણે વિચારવાનું શરૂ કર્યું, મગજને સતેજ કરીશું તો મગજના જે અંતઃસ્ત્રાવો છે એ સક્રિય થયા. અને કાતો એવું કહીશું કે જો ન આવડે તો પ્રશ્ન ડ્રોપ કરી 40મો પ્રશ્ન મૂકી દે, 41મો શરૂ કર્યો. વિચારવાનું શરૂ કરી આપણે લડવાની ક્રિયા છે, જ્યારે પ્રશ્નનો જવાબ આપ્યા વગર આગળ વધવાની ક્રિયા છે, એ ભાગી છૂટવાની ક્રિયા આપણે એ કરી છે. તો આ જે પ્રતિક્રિયા છે એ લડો અથવા ભાગી છૂટો, ફાઇટ ઓર ફ્લાઇટ, આવું એને અંગ્રેજીમાં કહી શકાય, ફાઇટ ઓર ફ્લાઇટ, લડો અથવા નાચી છૂટો, લડો નાચી. મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયામાં ખાસ યાદ રાખજો, મનોભાર સામે અપાતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન એ મગજની અંદર રહેલું હાઇપો હાયપોથેલેમસ છે એ હાયપોથેલેમસ એ આ પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન છે, આ પ્રતિક્રિયાનું સર્જન કરે છે. એક માર્કમાં સૌથી અગત્યનો મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન હાયપોથેલેમસ, જેને મનોભારના કેન્દ્ર તરીકે આ હાયપોથેલેમસની બીજું પ્રિન્સિપલ એવું પૂછાય કે ભાઈ મનોભારનું કેન્દ્ર કોણ છે, તો મનોભારના કેન્દ્ર તરીકે હાયપોથેલેમસને જે ઓળખવામાં આવે છે. હાયપોથેલેમસ એ આવી પરિસ્થિતિમાં બે મુખ્ય માર્ગો દ્વારા પ્રતિક્રિયા શરૂ કરે છે. હવે હાયપોથેલેમસ જે કહે છે એના બે માર્ગો છે, એ બે માર્ગોમાં છે, એ સૌથી પહેલું છે એ સ્વયં સંચાલિત ચેતાતંત્ર, સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એને સક્રિય કરશે, અને બીજું છે મસ્તિષ્ક ગ્રંથિ પ્રવૃત્ત કરે. હવે સૌથી પહેલા સ્વયં સંચાલિત ચેતાતંત્ર એ કેવું છે, એ શાંત અવસ્થામાં છે. માણસનું સામાન્ય જીવન જ્યારે જીવવાનું શરૂ કરે છે ત્યારે નિરાતે બેસે, નિરાતે વાટ જોશે. હવે આ જે પ્રતિક્રિયા મળે છે એ પ્રતિક્રિયા અંતર્ગત એ વિચારવાનું શરૂ કર્યું તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર અને મસ્તિષ્ક ગ્રંથિ સક્રિય. તમે ચાલો છો અને દોડવાનું શરૂ કર્યું તો સ્વયં સંચાલિત ચેતાતંત્રને આભારી છો. તમે છે એ હાથમાં કુવાડી લઈ અને કાપવાનું શરૂ કર્યું તો હાથને જે શક્તિની જરૂર છે એ તાત્કાલિક પ્રદાન સ્વયં સંચાલિત ચેતાતંત્ર. એટલે સૌથી પહેલા હાયપોથેલેમસ છે એ બે રીતે કાર્ય કરે, એક સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એને સક્રિય કરે અને બીજું મસ્તિષ્ક ગ્રંથિને સક્રિય કરે. હવે આ જે સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એ બે પ્રકારે છે, અનુકંપી ચેતાતંત્ર અને બીજું છે એ પરાનુકંપી. હવે આ જે બે પ્રકારની બાબતો છે કે ભાઈ સ્વયં સંચાલિત ચેતાતંત્ર તમારે ચાલતા ચાલતા દોડવાની જરૂર પડી તો આ સ્નાયુઓને સક્રિય કોણ કરશે, સ્વયં સંચાલિતના પેટા પ્રકારો અનુકંપી તંત્ર. પણ હવે માની લો કે તમને પાકી ખાતરી આવી ગઈ કે કૂતરો વાહે દોડતો તો એ વયો ગયો, એ અહીંયાથી જતો રહ્યો છે, તો હવે પાછું અનુકંપી ચેતાતંત્રને શરૂ તો નહીં રખાય. માની લો કે તમે છે એ 100 મીટરની દોડ દોડો, હવે તમે શરૂઆતમાં ઊભા છો, ઊભા છો ત્યારે શ્વાસોશ્વાસ મર્યાદિત છે, હૃદયના ધબકારા કાબુમાં છે, સ્નાયુઓમાં છે એ કોઈ પ્રકારના ફેરફાર નથી. પણ આ 1600 મીટરની દોડ તમે શરૂ કરી એટલે તમારા હૃદયના ધબકારા વધશે, શ્વાસોશ્વાસ વધશે, ફેફસા છે એમાં સંકોચન વિકોચનનું પ્રમાણ વધશે, આ બધું જ એક સાથે શરૂ થઈ જશે. હવે તમે છે અહીંયાથી આ રેસ શરૂ કરી અને અહીંયાથી છે એ દોડતા 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 છેલ્લે અહીંયા આવ્યા, આ
આ રેસ છે એ અહીંયા પૂર્ણ થાય છે, રેસ ફિનિશ થાય છે. હવે અહીંયા પહોંચતા સુધીમાં તમારા શ્વાસોશ્વાસ ખૂબ તીવ્ર થઈ ગયા છે, હૃદયના ધબકારા ખૂબ વધી ગયા છે, એના માટે અનુકંપી છે તંત્ર. પણ હવે જ્યારે આપણે અહીંયા પૂર્ણ રેખાએ પહોંચી ગયા છે, એના પછી આ ક્રિયા શરૂ રખાશે ખરી? જો શ્વાસોશ્વાસ એમનામ જ શરૂ રહેશે તો માણસ એમનામ તકલીફમાં મુકાય. તો આ ક્રિયાને નિષ્ક્રિય કરવાની છે. એટલે હવે એટલા બધા ઝડપી શ્વાસોશ્વાસની જરૂર નથી, તો કે એને ધીમા પાડી દો. તો આ ધીમા પાડવાનું કામ પરાનુકંપી છે, એ ધીરે ધીરે આપણી મૂળ સ્થિતિને કાબૂમાં લાવશે. અમુક સમય પછી તમે છે એ પાછા હતા એની એ પ્રવૃત્તિ બે વૃત્તિમાં આવી જશો. તમે આ પણ અનુભવ કર્યો હશે કે જ્યારે ખૂબ દોડો છો પછી તમે ઉભા રહો છો અને સ્થિર એકદમ વધારે મજબૂતાઈથી નથી ઉભા રહેતા, તો પગમાં છે એ ધ્રુજારી શરૂ થશે. આ ધ્રુજારી શરૂ થવાનું કારણ અનુકંપી ચેતાતંત્ર એ તમારા સ્નાયુઓને સક્રિય કરી દીધા. એને એટલા બધા સક્રિય કરી દીધા કે એ તમે ઉભા છો તો પણ દોડવા માટેનું સૂચન કરે છે. પણ હવે દોડવાની જરૂર નથી, તો અમુક મિનિટો પછી આ પગમાં આવતી ધ્રુજારી ધીરે 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 બંધ થઈ જશે. એની પાછળ છે આ પરાનુકંપી ચેતાતંત્ર છે જવાબદાર છે. એટલે અનુકંપી ચેતાતંત્ર છે એ પરિસ્થિતિ માટે લડવા માટેની શક્તિ પૂરી પાડે છે, અને પરાનુકંપી ચેતાતંત્ર છે એ તમે લડી રહ્યા પછી તમારા શરીરને શારીરિક પરિસ્થિતિને મૂળ વૃત્તિમાં લાવવાનું કાર્ય કરે. એ તમને જે વધારાનું પ્રેશર દબાણ છે એને દૂર કરવાની ક્રિયા છે એ આ પરાનુકંપી કરે છે. એમાં વિસ્તૃત માહિતી આપણે લઈએ. અનુકંપી ચેતાતંત્ર સક્રિય બનતા શ્વાસોશ્વાસ ઊંડા અને ઝડપી બનવા, હૃદયના ધબકારા વધવા, લોહીની નળીઓ સંકોચાવી, લોહીનું દબાણ વધવું, એવા આંતરિક ફેરફારા શરીરની અંદર ફેરફાર થાય. ધબકારા વધી જશે, ઊંડા બનશે, શ્વાસોશ્વાસ લોહીની નળીઓ છે એ સંકોચાશે અને લોહીનું દબાણ પણ વધશે. આ બધા આંતરિક ફેરફારો છે એ શરૂ થઈ જશે. ઉપરાંત ગળા અને નાકના સ્નાયુઓમાં પણ ફેરફાર થશે. શ્વાસોશ્વાસ એટલે આ બધા જે ગળાના નાકના સ્નાયુઓ છે એ સંકોચાવા માંડશે. કપાળની જે ભ્રુકૃતિઓ છે એની અંદર ચેન્જ આવતો જોવા મળશે. એના કારણે એ ફેફસામાં વધુ હવા પહોંચે છે. ચહેરાના હાવભાવ પણ એ આવેગ અનુસાર બદલાશે. તમે વધારે મહેનત કરીએ ચહેરો લાલચોળ થઈ જશે, પણ જેવું પરિસ્થિતિ સામાન્ય થઈ જાય ત્યારે મૂળ અવસ્થામાં ફરી વખત આવી જશે. તો આ જે બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ એ ક્રિયાઓ છે એ થતી જોવા મળે છે. પાચન ક્રિયામાં અવરોધ થાય છે. તમે જો આવું પણ અનુભવ્યું હોય છે કે ત્યાંથી ખૂબ દોડીને આવ્યા છો, પરિશ્રમ ખૂબ કર્યો છે અને પછી ખાવા બેસશો તો આપણે પૂરતું પાચન ક્રિયા નહીં થાય, પેટમાં આંટી ચડી ગઈ એવું આપણે કહીએ છીએ. તમે આવીને પાણી પી લેશો એમ ધારું તો પણ પેટમાં દુખવાનું છે એ શરૂ થઈ જાય. કારણ કે જેવું તમારે અનુકંપી ચેતાતંત્ર સક્રિય છું એટલે અમુક સમય એને તમારે શાંત પડવા દેવા માટે દેવો પડે. જો એને તમે શાંત નથી પડવા દેતા અને તમે આ ક્રિયા એમનામ કન્ટિન્યુ શરૂ રાખો છો, એ સીધું તમારા શારીરિક અવયવોને એ નુકસાન થતું જોવા મળે છે. જો આવું બધું થાય એ માની લો કે આ અવભાવ બદલાય નાખના આ મનોભારનું એક કારણ છે. એડ્રિનલ ગ્રંથિ દ્વારા રક્ત પ્રવાહમાં એક કોર્ટિકોસ્ટીરોઇડનો સ્ત્રાવ ભળે જેના કારણે શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. હવે એના માટે આપણને આપ્યું છે એડ્રિનલ ગ્રંથિ. આ એડ્રિનલ ગ્રંથિ છે એ સક્રિય થાય એટલે કોર્ટિકોસ્ટીરોઇડ એનો સ્ત્રાવ ભળે, અને એ સ્ત્રાવ છે એના કારણે છે એ ઉર્જાનો સંચાર. વ્યક્તિ છે એ પરિસ્થિતિની સામે લડવાની શક્તિ એ આ એડ્રિનલ ગ્રંથિ દ્વારા રસાતો એ જે સર્જાતો કોર્ટિકોસ્ટીરોઇડ સ્ત્રાવ છે એ એનર્જી. આપણે કેમ ટીવીમાં જાહેરાત આવે બાળક વધતું નથી તો એને કોમ્પ્લેન પીવડાવો બોસ્ટ પાવ, એનર્જી ડ્રિંક જેવું કાર્ય કરે છે. માણસને ભૂખ લાગે છે, કામ નથી થઈ શકે, થોડો ખોરાક લે, થોડોક આરામ કરે, કામ કરવાની શક્તિ આવી જશે. એવું જ અહીંયા છે, અનુકંપી ચેતાતંત્ર જ્યારે પરિસ્થિતિની સામે લડવા માટેની પ્રેરણા પૂરી પાડે છે ત્યારે એડ્રિનલ ગ્રંથિ છે એ કોર્ટિકોસ્ટીરોઇડ નામનો સ્ત્રાવ છે એનું ધારણ કરે
જે ઊર્જા એનર્જી છે એ ડેવલપ કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી મસ્તિષ્ક ગ્રંથિ છે એના સ્ત્રાવો છે અહીંયા આ મસ્તિષ્ક ગ્રંથિના સ્ત્રાવની અંદર છે એ કંઠ ગ્રંથિ અને એ એડ્રિનલ ગ્રંથિને પણ ઉદ્દીપ્ત કરે છે. આ જે સ્ત્રાવ છે એડ્રિનલ ગ્રંથિનો અને કંઠ ગ્રંથિનો એના કારણે પણ એ શરીરમાં ફેરફાર થાય છે કે જેમાં બરોળ વધુ રક્તકણો છોડે છે. બરોળ વધુ રક્તકણો છોડે. આપણને ખબર છે કે રક્ત પ્રવાહ છે એની અંદર પણ વધારો થાય છે, એની નળીઓ સંકોચાય છે, તો શરીરના બધા અવયવો સુધી રક્તકણો છે એને પહોંચાડવા માટે શ્વેતકણો અને રક્તકણોનું મહત્વ શરીરમાં શું છે તમે બધા જાણો, એને વધારે છોડવા માટે બરોળ જે છે, બરોળને આપણે સામાન્ય રીતે છે એ કાળજુ અથવા લીવર કહીએ છીએ. લીવર હૃદય સાથે સંકળાયેલું શરીરની અંદર એનર્જી ડ્રિંક જેવું કામ, એ રક્તકણો એ બાહ્ય પરિસ્થિતિ માટે લડવા માટેના આંતરિક એ આપણા સાથીદારો છે. આપણે લડવા માટે આપણા સૈનિકો છે એમ આ જે રક્તકણો છે એ સૈનિકો જેવું કામ કરશે. બાહ્ય પરિસ્થિતિ માટે એ બહાર નથી આવી જતા શરીર પર, પણ શરીરની અંદર રહે અને એ આપણે એ બાહ્ય પરિસ્થિતિ છે એની સામે લડવાનું કાર્ય કરે છે. સોરી, બરોળ એક અલગ ભાગ છે, એના માટે લીવર નહીં વાપરી શકીએ આપણે. આ જે રક્તકણો જે છે બરોળમાંથી નીકળે છે એ છે એ લોહી ઝડપથી એનાથી એ ચીજી જાય છે અને હાડકાના પોલાણમાંથી વધુ શ્વેતકણો છે એ ઉત્પન્ન થાય છે. હાડકાના પોલાણમાંથી રક્તકણ શ્વેતકણો. હવે એ આ પ્રકારે છે એ યકૃત છે એ શર્કરા. આ જે યકૃત છે એના માટે લીવર આપણે કહીએ. બરોળ છે એક અલગ જ પાર્ટ છે શરીરનો, એ રક્તકણો સાથે જોડાયેલું છે. યકૃત છે બને એ વધુ શર્કરા પેદા કરે. આપણે શર્કરાનો પણ શરીરની અંદર બધા જ રસસ્ત્રાવો છે એનું સપ્રમાણ એ જરૂર છે અને એ જરૂર અંતર્ગત એ આની એ આપણને બાબત છે એ રજૂ કરવામાં આવી છે. હવે આની સાપેક્ષ છે એ શારીરિક સક્રિયતા માટે જરૂર છે. યકૃત જે શર્કરા છે એ વ્યક્તિની શારીરિક સક્રિયતા છે એને જોડે વધારે. તો આ બધા પ્રકારની એ પરિસ્થિતિ છે એ અહીંયા આપણને છે એ જોવા મળે છે. હવે આજે શારીરિક પ્રતિક્રિયાઓ છે એની અંદર આપણે શું જોયું, તો કે સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે કહે છે એ વ્યક્તિને લડવા માટેની એ અગત્યતા છે એ રજૂ કરે છે, એ લડવા માટેનું એ બળ પૂરું પાડે છે અને એના આધારિત એક ચોક્કસ પ્રકારની એ પ્રતિક્રિયાઓ થતી જોવા મળે અને એમના વિશે એ બાહ્ય પડકારો સામે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ સક્રિય બને છે તેના માટે એ વોલ્ટર કેનને એ 1920 ની અંદર એ લડો અથવા ભાગી છૂટો ફાઇટ ઓર ફ્લાઇટ એ નામની એ ભૂમિકા રજૂ કરતો એક થિયરી આપી. હવે મનોભાર છે એની સામે લડવા માટે એ જે અપાતી શારીરિક પ્રતિક્રિયાઓ છે એનું ઉદ્ગમ સ્થાન છે એ હાઇપોથેલેમસ છે, કે જે મગજની અંદર આવેલું છે. મગજની અંદર આવેલું હાઇપોથેલેમસ, આ હાઇપોથેલેમસ છે એ મનોભારનું કેન્દ્ર છે, એ મનોભાર સામે લડવા માટેની એક ચોક્કસ માળખું રચે છે. હવે આ હાઇપોથેલેમસ એ શરીરની પ્રતિક્રિયાઓને બે રીતે રજૂ કરે, એક સ્વયં સંચાલિત ચેતાતંત્ર તરીકે અને બીજું મસ્તિષ્ક ગ્રંથિ છે એને પ્રવૃત્ત કરે. હવે એમાં સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એના બે ભાગ, અનુકંપી અને પરાનુકંપી. હવે અનુકંપી અને પરાનુકંપી છે એનું બંનેનું કાર્ય, એ જ્યારે શ્વાસોશ્વાસ વધશે મનોભાર વધશે ત્યારે સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એ બાહ્ય બાબતો સાથે લડવા માટેની પ્રેરણા પૂરી પાડે છે, પરાનુકંપી એને શાંત. હવે એવી જ રીતે મસ્તિષ્ક ગ્રંથિ જે છે એ કંઠ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિને ઉદ્દીપ્ત કરે છે, કે જેમાં બરોળ છે એ રક્તકણોનો ફેલાવો કરે છે અને યકૃત જે છે લેવર શર્કરા એને
છોડે છે અને સાથે સાથે હાડકાના પોલાણની અંદર રહેલા જે શ્વેત કણો છે એને પણ એ વધારેમાં વધારે મજબૂત કરતું જોવા મળે. કુલ આપણે એ ચાર પ્રકારની જે પ્રતિક્રિયાઓ જોવાના છે એ અંતર્ગત એ આપણે બીજી જે પ્રતિક્રિયાઓ છે એ આપણે જોઈએ. તો બીજી પ્રતિક્રિયા અહીંયા ભેગી આપેલી છે કે જેનું નામ છે વાર્તનિક અને બોધક. હવે ખરેખર તો વાર્તિક અને બોધાત્મક બંને અલગ અલગ છે પણ એને ભેગી રજૂ કરી છે. કુલ ચાર કીધી છે એક પ્રિન્ટ પેસ્ટિક અંદરમાં. એટલે અહીંયા આપણે બીજા અંતર્ગત આપણે વાર્તનિક પ્રતિક્રિયાઓ જ ભણીશું. બોધાત્મક પ્રતિક્રિયાઓ આના પછી આવે છે. એટલે વાર્તનિક પ્રતિક્રિયાઓ પાઠ્યપુસ્તકમાં મુદ્દો ભેગો આવેલો પણ જ્યારે આપણે ઉપર જોયું તો મુખ્ય ચાર પ્રતિક્રિયાઓ એમાં પહેલી આપણે શારીરિક જોઈ, બીજી વાર્તનિક, ત્રીજી બોધાત્મક અને ચોથી છે એ આવેગાત્મક છે. તો આપણે વાર્તિક પ્રતિક્રિયાઓ જોઈએ છીએ તો કે વ્યક્તિ મનોભારની સામે કેવી એ વાર્તનિક પ્રતિક્રિયા કરશે તેનો આધાર મનોભારની તીવ્રતા પર છે. આ વાર્તનિક પ્રતિક્રિયા છે એનો આધાર મનોભારની તીવ્રતા પર આધારિત છે. આપણે બધાને ખબર છે કે આપણે દોડની અંદર ભાગ લઈ રહ્યા છીએ. જો 100 મીટર દોડ છે તો આપણે પહેલેથી છેલ્લે સુધી પૂર્ણ શક્તિની અંદર દોડશું. જો આપણે 1600 મીટર દોડની અંદર ભાગ લઈ રહ્યા છીએ તો શરૂઆતમાં થોડુંક ધીમું પણ અંત તરફ જતા ફૂલ ઝડપી દોડવાની પ્રતિક્રિયા કરીશું. અને જો આપણે 5000 મીટર 5 કિલોમીટરની દોડની અંદર ભાગ લઈએ છીએ તો આપણે પહેલેથી ધીમે 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 એ દોડવાનું શરૂ કરશું. આ ત્રણેય સામેની પ્રતિક્રિયા, દોડવાનું ત્રણેયમાં છે પણ આપણી પ્રતિક્રિયાઓ છે એ દરેક વખતે અલગ અલગ છે. આપણે અલગ અલગ રીતે છે એ અભિવ્યક્તિ કરીએ છીએ. આ જે પ્રતિક્રિયા છે એ આપણે સામાન્યતઃ એ અલગ અલગ સંદર્ભમાં રજૂ કરીએ છીએ. એમાં હળવો મનોભાવ છે એ વ્યક્તિને ચોક્કસ કાર્ય કરવા માટે પ્રેરે છે. હળવો મનોભાવ એ વ્યક્તિને અમુક વર્તન માટે પ્રેરે છે. હવે માની લો કે હળવો મનોભાવ હશે તો વ્યક્તિ શું કરશે તો કે ખાવાની ક્રિયા, જાતીય વર્તન કરવું, આક્રમક બનવું, આ સામાન્ય ક્રિયા છે. આ બધા જ વ્યક્તિ કરશે. ભૂખ લાગી છે તો એક પ્રકારે મનોભાર થયો, આપણે ખોરાક ખાઈશું, આપણે જાતીય વર્તન કરીશું અને એમની સાથે છે આક્રમક પણ બનશું. ખાવાનું નથી મળતું, ખાવાનું કે નથી મળતું તો આપણે થોડાક આક્રમક થઈ જઈશું. આપણે નિશાળથી ઘરે ગયા 5 વાગ્યા ખૂબ ભૂખ લાગી અને જો ખાવાનું તૈયાર નથી તરત કહેશો કે આમ નથી કરી દેતા તેમ નથી કરી દેતા. આ એક પ્રકારે આપણી એ વાર્તિક પ્રતિક્રિયા જોશે તો આપણે ખાઈ લઈશું. તો આ જે પ્રકારનું ત્યાર પછી જાતીય વર્તન આપણી કે ભાઈ પુરુષ કે સ્ત્રીનો અહંભાવ છે એને સંતોષવા માટે આપણે અલગ રીતે થોડુંક લઈએ કે ભાઈ આપણે શક્તિશાળી છીએ તો આપણે બીજા ઉપર આધિપત્ય જમાવીએ કે પુરુષ છે એ સ્ત્રી ઉપર છે, સ્ત્રી છે તો બાળકો ઉપર છે, પુરુષ કે સ્ત્રી છે એ પશુઓ ઉપર પોતાનું આધિપત્ય છે એ જમાવતી તમને જોવા મળશે. તો આ જે પ્રતિક્રિયાઓ થઈ એ પણ એ ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયાઓ છે એ દર્શાવે છે. હળવો મનોભાર વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત કરે છે. ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત અને સાથે સાથે છે એ કાર્યમાં સુધારો. તમને ખૂબ કામ કર્યું છે, ભૂખ લાગી ખાઈ લીધું છે, તમારો મનોભાર છે એ સંતોષનો છે, હવે પછીનું કાર્ય છે એ સારી રીતે કરશો. વધારે યોગ્યતાથી તમે છે એ તમારા કામની અંદર છે એ પ્રવૃત્ત થતા એ જોવા મળો છો. બીજું, જ્યારે મનોભાર છે એ લાંબા સમય સુધી રહે છે
तीव्र बने छे अने ए व्यक्ति ने जे ए खूब समायोजित वर्तन तरफ प्रेरे। तुम्हें जो कि भाई कोई व्यक्ति द्वारा करवामां आवतुं चोक्कस प्रकारनुं वर्तन चोर चोरी करे छे। हवे एनुं जो चोर छे एनुं तमे बेकग्राउंड चकासो એના વિશે માહિતી મેળવો છો તો કાં તો એમાં ઘરે પૂરતા સંસાધનો નહીં હોય, ખાવાની તકલીફ પડતી હોય છે, એના બાળકોની જરૂરિયાતો પૂરી નહીં થતી હોય અને એના માટેની યોગ્ય માધ્યમ નથી મળતું। જો એ સારી પ્રવૃત્તિ કરે છે એવું આપણે નથી કહેતા, પણ એ પોતાની જરૂરિયાતો વધારે સરળતાથી સંતોષવા માટે કુસમાયોજિત વર્તન તરફ જાય। આપણે અગાઉ વાર્તાની અંદર વાત થઈ ગઈ જીન માલજીનો હોય કે ભાઈ એના બેનના સંતાનો ભૂખ્યા હતા એટલા માટે એને બ્રેડની ચોરી કરી। વ્યક્તિ બહુ સારો પણ એ પોતે પોતાનો હળવો મનોભાવ છે અને સંતોષી ન શક્યો, એ મનોભાવ તીવ્ર થયો, ચોરી કરી અને એમાંથી ધીરે ધીરે ગુનાઓ વધતા ગયા, 27 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું। એવું જ અહીંયા બને, ભાઈ ચોર છે એને પોતે પોતાની જરૂર, બે બાબત, એની ઈચ્છા શક્તિ પણ ન હોય, કામ તો મળતું હોય પણ કામ કરવું ન હોય, સરળ રીતે પૈસા કમાવું, ઘણું બધું હોય, પણ અહીંયા જયારે મનોભાર તીવ્ર બને છે ત્યારે એનું વર્તન છે એ કુસમાયોજિત થઈ જાય છે, એનું યોગ્ય વર્તન રહેતો નથી। હવે આવી જે બાબતો લાંબા સમય સુધીનો મનોભાર છે તો એમના કારણે છે એ અધીરાય, શિથિલતા, ચીડિયાપણું એ જન્મે છે અને એના કારણે છે એ જો આ મનોભાર પર નિયંત્રણ રાખી શકશે તીવ્ર મનોભાર પર તો વ્યક્તિ છે એને કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી, પરંતુ આવી અસરો પ્રસંગોપાત જ થાય છે। આવું બહુ લાંબો સમય છે કારણ કે વ્યક્તિનું જીવન દરરોજ એક નવી સમસ્યા થતી હોય। હવે અહીંયા અધીરાય, શિથિલતા, ચીડિયાપણું કોઈ એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે, પરિણામ ઝડપથી પ્રાપ્ત કરવું કોઈ પણ સંદર્ભમાં, માત્ર શૈક્ષણિક બાબતોની વાત નથી પણ જીવનમાં અધીરાય, એક શિથિલતા એક જગ્યાએ રહી શકતું નથી, આવી બધી બાબતો છે એનાથી એક પીડિત થાય છે। હવે જો એ પોતાના તીવ્ર મનોભાર ઉપર એ કાબુ રાખવામાં સફળ થઈ ગયું તો એને કોઈ પ્રકારની બીજી અડચણો છે એ આવતી નથી, અને આ અડચણો નથી આવતી તો આવી પ્રસંગોપાત અસરોમાંથી એ ધીરે ધીરે પાછું ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકે। તીવ્ર મનોભારના કારણે વર્તનમાં અવરોધ ઉત્પન્ન થાય છે, વર્તનમાં અવરોધ, અને આ અવરોધના પરિણામે એમનું દમન કરવાથી અસહાયતાનો અનુભવ થશે અને એના કારણે વ્યક્તિ છે એ નિષ્ક્રિય બની જશે। હવે અહીંયા આપણે એવું કીધું છે કે આ તીવ્ર મનોભાવ છે એ વ્યક્તિને અટકાવે છે, એ હું ચોક્કસ વર્તન કરવા નથી દેતો, એના કારણે એ જ્યારે જ્યારે એમની પ્રવૃત્તિમાં દમન થશે એ પરિસ્થિતિ કાબુમાં રહી જશે ત્યારે વ્યક્તિ ધીરે ધીરે અસહાય થઈ અને નિષ્ક્રિય બની જાય છે, જે વ્યક્તિના જીવનમાં ઠહેરાવ લાવે છે। તમે જો ઘણી બધી બાબતોની અંદર આ ચોક્કસ ક્રિયાઓ છે એ વ્યક્તિને અમુક બાબતો માટે પ્રેરણા આપે, દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે ભાઈ આપણી પાસે વિરાટ કોહલી છે અને આની પછી આ ભાઈ 2007ની અંદર લગભગ એ અંડર 19 વર્લ્ડ કપ રમ્યા છે અને ઉન્મુક્ત ચંદ કરીને બીજો એક ખેલાડી લગભગ 2012 અથવા 13 આજુબાજુમાં અંડર 19 વર્લ્ડ કપ રમ્યા, આ બંનેની ખાસિયત સમાનતા કે આ 5 વર્ષ પહેલા 5 વર્ષ પછી અંડર 19 વર્લ્ડ કપ બંને ક્રિકેટમાં રમેલા ક્રિકેટરો છે, બંને ભારતીય ટીમના કેપ્ટન, આ 2007માં આ 2012માં બંને વિજેતા બનેલા, બંને ટીમને જીતાડે અને બંને ભારતને ચેમ્પિયન બનાવ્યા,
પણ આજે વિરાટ કોહલી ભારતીય ટીમનો કેપ્ટન મેઇન ટીમ એ કેપ્ટન છે જ્યારે ઉન્મુક્ત ચંદને આંતરરાષ્ટ્રીય મેચો રમવાની તક પણ નથી કહેવાનો અર્થ કે જ્યારે જ્યારે તક મળી ત્યારે કોહલીએ સરસ પ્રદર્શન કર્યું ઉન્મુક્ત ચંદ એવું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો અને આ નિષ્ફળતાના કારણે એ અત્યારે બહુ નિષ્ક્રિય વ્યક્તિ તરીકે છે એને આપણે ઓળખતા પણ નથી બંને પાસે સફળતા એક સમય એક સરખી જ હતી પણ પછી ધીરે ધીરે એમાં ચેન્જ આવ્યો બદલાવ તો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે ભારતની પ્રતિક્રિયાઓમાં અવરોધ આવશે ત્યારે વ્યક્તિ છે એ નિષ્ક્રિય થઈ અસહાય થશે ત્યાર પછીની આપણે એ બોધાત્મક અને આવેગાત્મક પ્રતિક્રિયાઓ એ પછીના સમયે જોઈશું.